આજે આપણે ડબલ લેયરનો ભાખરી પીઝો બનાવવાના છીએ. તો એના માટે આપણે કહીએ ને બાળકોને હેલ્ધી પીઝો ખાવો છે, પણ હેલ્ધી ખાવા માટે આપણે ભાખરી પીઝો બનાવી દેશું. એટલે ગમે ત્યારે કેવો ખાવો હોય તો પણ બની શકે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરશું. આપણે 2 કપ ભાખરીનો લોટ લીધો છે. બે કપ આપણે ભાખરીનો લોટ લીધો છે. આપણે મોણમાં 2 પૌરા આપણે મોણ નાખશું. તેલ નાખ્યું છે 2 પૌરા. 1 ચમચી આપણે મીઠું નાખશું. બધું આપણે મિક્સ કરી લેશું. સરસ આપણે તેલ મિક્સ થઈ ગયું છે. લોટને તેલ બસ બરાબર મિક્સ થઈ ગયા છે. આપણે થોડું પાણી નાખી અને થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ આપણે જોઈએ એવો કડક બાંધી લેશું. લોટ બંધાઈ ગયો છે, સરસ થઈ ગયો છે. તો હવે આની આ બહુ એકદમ નરમ એ નહીં અને એકદમ કઠણ એની રીતનો આપણે લોટ બાંધવાનો છે. તો હવે આપણે ભાખરી બનાવશું. આપણે એટલો લોટ લીધો છે તેનું આપણે એક ગોયણું બનાવશું અને પછી આપણે એને મીડિયમ આપણે વણી લેશું. ભાખરી વણાઈ ગઈ છે તો આપણે હવે આવી બનાવવાની છે, બહુ જાડી નહીં પાતળી નહીં એવી આપણે ભાખરી બનાવવાની છે. ગેસ ચાલુ કરી અને લોટી તપાવવા મૂકી દીધી છે તો આપણે હવે એમાં નાખી દેશું. બે મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે આને વાળી લેશું. સરસ પડ ચડી ગયું છે, હવે આપણે આને ઊંધી નાખી દેશું. ધીમે ધીમે તાપે આપણે એને ચોળવી લેશું. સરસ આપણે એકદમ કડક સરસ થઈ ગઈ છે અને હવે આપણે એને સરસ ફૂલાઈ ગયેલી થઈ ગઈ છે તો આપણે હવે એને ઉતારી લેશું, ગેસ બંધ કરી દેશું. આપણે હવે પીઝાનું ટોપિંગ તૈયાર કરી લઈશું. તો આપણે 1/2 થેડી આપણે મકાઈના દાણા લીધા છે. 1 કપ આપણે સિમલા મરચા લીધા છે. 1 વાટકી આપણે ડુંગળી લીધી છે. આપણે મોંજરેલા ચીઝ લીધું છે 1 વાટકો.
આપણે બે ચમચી માયોનીઝ નાખશું. બે ચમચી આપણે પિઝા ટોપિંગ નાખશું. આપણે બધું હવે મિક્સ કરી લેશું. આપણે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે પિઝાની તૈયારી કરશું. હવે આપણે લોઢી ગરમ થઈ ગઈ છે તો આપણે એમાં બટર પાથરી દઈશું. હવે આપણે ભાખરી બનાવી છે તે આપણે એમાં મૂકી દઈશું. આપણે પડ કર્યું છે તે પડ સરસ થઈ ગયું છે તો આપણે હવે એને ખોલી લઈશું. બરાબર, આપણે આ ચીઝ બ્રેડ છે તે આપણે એમાં પાથરી દઈશું. સરસ આપણે પથરાઈ ગયું છે તો હવે આપણે એને પાછળ ઢાંકી દઈશું. બધો મસાલો હવે આપણે પાથરી દઈશું. ચીલી ફ્લેક્સ નાખશું. ઓરેગાન નાખશું. હવે આપણે એને 2 થી 3 મિનિટ આપણે ઢાંકી દઈશું. હવે આપણો પીઝો તૈયાર થઈ ગયો છે તો આપણે હવે એને ઉતારી લેશું. આપણે ડબલ લેયરનો ભાખરી પીઝો તૈયાર થઈ ગયો છે તો સરસ મજાનું આપણે તમને એકલા સરસ થઈ ગયો છે એકદમ. ને એની સાથે આપણે કોલ્ડ ડ્રિંક સાથે આપણે લઈ શકાય છે. વાવ, આપણો પીઝો તો બહુ મસ્ત તૈયાર થઈ ગયો છે. તો નાના બાળકોને સરસ મજાનો ભાવે એવો સરસ મજાનો પીઝો સરસ તૈયાર થઈ ગયો છે અને સરસ મજાનો હેલ્ધી ગમે ત્યારે આપણે બનાવીને ખાઈ શકાય એવો પીઝો છે સરસ. તો તમે આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો.